કિંજલ અમારી સાથે છે. કિંજલ, જેમ અમિતભાઈ કહ્યું કે એકદમ સહજ પ્રક્રિયા છે સત્તા પરિવર્તન, અને ખાસ તો જે નેતૃત્વ છે એ અમારી જે પાર્ટી છે એટલે ભાજપાની પાર્ટી છે, એવું અમિતભાઈનું કહેવું છે કે એમાં આ સહજ છે. आपने लागी रह्युं छे कारण के सोनोवाल ने बदलवामां आव्या, त्रिवेन्द्र सिंह ने बदलवामां आव्या, तीरथ रावत बदल्या, येदुरप्पा ने हवे रूपाणीनो नंबर आव्यो, महदंशे आ सहज तो नथी लागतुं आटला बधा राज्योमां? बिल्कुल सहज प्रक्रिया नहीं. भाजपा में जयरे कोई सत्ता परिवर्तन थती हो मुख्य प्रधान ने अर्धवच्चे जयरे खुर्सी पर उतारवामां आवता होय छे सहज प्रक्रिया नहीं. सरकार की कामगीरी सामे अनेक सवाल उभा थई रह्या छे केम के चूंटणी वर्ष हतो ने चूंटणी वर्षनी पहेला जयरे सब सलामतना दावा हता, गुजरात तमाम क्षेत्रे मोखरे होवानी वात हती अने तमामनी वच्चे जयरे मुख्यमंत्री ने कही देवामां आवे छे, स्पष्टता छे के सीएम ने कहेवामां आव्युं छे के ते राजीनामु आपे. ए अलग वात छे के तेमणे राजीनामु आप्युं छे त्यारे तेमणे जाते कह्युं छे के केंद्रीय नेतृत्व द्वारा कोई વધુ સારી રીતે કામ કરી શકે તેમની માટે આ જે કહી શકાય કે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ને તેમણે આ વાતમાં કોઈ દુખ નથી જતાવ્યું, પરંતુ આ પ્રક્રિયા સહજ નથી. સબ સલામતના જે દાવા હતા એ દાવાની વચ્ચે પણ અનેક સમસ્યાઓ અને અનેક સવાલો ખુદ કેન્દ્રીય નેતૃત્વને જોવા મળી રહ્યા હતા, અને એ કારણે આ જે નિર્ણય છે તે ચૂંટણીના એક દોઢ વર્ષ પહેલા આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. સહજ પ્રક્રિયા નથી. તેની સાથે વાત કરવામાં આવે તો હાલમાં આપ જુઓ કે કોઈ પણ ભાજપના હોદ્દેદારો જે નિરીક્ષકો આવ્યા તેમણે એરપોર્ટ પર પ્રતિક્રિયા આપી. ત્યાં सिवाय तमाम जे भाजपा होद्देदारो होय के सरकारना मंत्रीओ होय अथवा तो गई काले पोते सीएम द्वारा जे रीते एक रिएक्शन कॉमन रिएक्शन आपवामां आव्युं त्यारबाद तमाम लोको बची रह्या छे हालमां निवेदन आपवाथी. एटले स्वाभाविक रीते आ एक सहज प्रक्रिया नथी. केंद्र तरफथी गुजरातमां जे प्रकारे राजकारण चालतुं हतुं अथवा तो कही शकाय के सत्ताधारी पक्ष द्वारा जे प्रकारनी कामगीरी हती तेनी पर सवालो हता, क्यांक नाराजगी हती, अने ए ज कारण हतुं के आ जे चेहरो छे ते चेहरो बदलवामां आव्यो छे अने हवे नवो चेहरो कोण छे. केम के ज्यारे वात करवामां आवे तो मुख्य प्रधान तरीके विजय रूपाणीनी ज्यारे काम आनंदीबेननी जो वात करवामां आवे तो आनंदीबेन माटे एक कड़क नेता होवानी छाप हती, तो ते ज रीते विजय रूपाणी माटे एक संवेदनशील नेता होवानी छाप हती. तो हवे नवा सीएम કોણ હશે અને કઈ રીતે એ લોકો સાથે કામ લેશે, કઈ રીતે તે વહીવટી તંત્ર સાથે કામ લેશે અને તેમની કામ કરવાની સ્ટાઇલ કેવી હશે? કેમ કે ગુજરાતમાં જ્યારે પણ કોઈ પણ સીએમની નિમણૂક થતી હોય છે ત્યારે સીધી તેમની કામ પદ્ધતિની જે કહી શકાય વર્ક ઓફ સ્ટાઇલ છે તે પીએમ નરેન્દ્ર મોદી સાથે સ્વાભાવિક રીતે સરખાવવામાં આવતી હોય છે, અને નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં જે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી તે પ્રમાણે જ્યારે પણ કોઈ પણ સીએમની સરખામણી કરવામાં આવતી હોય છે તો અનેક કહી શકાય કે પેરામીટર અલગ થઈ જતા હોય છે. જ્યારે અત્યારે સબ સલામતના દાવાની વચ્ચે સીએમનો ચહેરો બદલવાની નક્કી કર્યું છે પાર્ટી દ્વારા, અને તેની સાથે ન માત્ર સીએમનો ચહેરો ચિત્રા સીએમ સાથે મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર આવવાના છે. ત્યારે આ સહજ પ્રક્રિયા નથી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનો જે ગઢ ગુજરાત માનવામાં આવે છે ચિત્રા એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે જો ભાજપ ગુજરાતમાં સ્થાન નથી, ભાજપ ગુજરાત હારે છે તો દિલ્હી હારે છે. આ ખૂબ સ્પષ્ટ મેસેજ છે કેમ કે નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય તમામનો દિલ્હીનો સફર ગુજરાતથી શરૂ થયો છે. ગુજરાત ગુમાવવું એ તેમની માટે ખૂબ જ મોટો પડકાર છે, અને આ એક કારણ છે કે તેમને તાત્કાલિક બદલવામાં આવ્યા છે. આ સહજ કે સ્વાભાવિક પ્રક્રિયા બિલકુલ નથી. એટલે અલગ અલગ રીઝન્સ છે કે સહજ નથી, એના અલગ અલગ ખાસા એવા રીઝન્સ છે અને કન્વિન્સેબલ એક રીતે રીઝન્સ છે. અમારી સાથે સચિન પાટીલ સતત જોડાયા છે. સચિન, દિલીપભાઈએ જેમ કહ્યું કે નીતિનભાઈ પટેલને તો કન્સિડર કરવા જ પડે ગયા વખત કરતા, એટલે કે જ્યારે વિજય રૂપાણીને સત્તા આપવામાં આવી હતી તે કરતા આ વખતે વધુ તેમની બાજુ એક રીતે કહી શકાય કે એક બાજુ ઢોળાવ જે છે વધારે છે, તેમનું કન્સિડરેશન વધારે આ વખતે થવું જોઈએ. અલગ અલગ કારણો છે અને એવા અલગ અલગ જે કયા કારણો છે જેનાથી એમનું કન્સિડરેશન વધી જાય છે, ખાસ તો પાટીદાર જે નેતૃત્વ છે તેની જરૂર છે. તો આ વખતે શું એટલો જ કોન્ફિડન્સ નીતિનભાઈ પટેલમાં જોવા મળી રહ્યો છે? આપ સવારથી ત્યાં છો, કોઈ ઝલક આપને દેખાય છે ખરી? ચિત્રા 2017માં જ્યારે મંત્રીમંડળની ઘોષણા થવાની વાત હતી અને જ્યારે નામ નીતિનભાઈ પટેલનું ચાલી પણ રહ્યું હતું, એક પણ એવી પણ સ્પષ્ટતા માનવામાં આવી રહી હતી કે મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ઘોષિત કરવામાં આવશે, કારણ કે જે આંદોલન એ વખતે ચાલ્યું હતું અને પછી જે ફેસ પાટીદાર તરીકેનો હોય ત્યારે નીતિન પટેલના નામની ઘોષણા થાય એ પ્રકારની વાત હતી અને જે ફેક્ટર હતું એના પ્રમાણે પણ. પરંતુ ત્યારબાદ જ્યારે પોર્ટફોલિયોની વાત આવી અને પોર્ટફોલિયોને લઈને જે પ્રકારે નીતિનભાઈની નારાજગી જોવા મળી ત્યારે પણ એ જ પ્રકારની ચર્ચા હતી કે નીતિનભાઈ પટેલ એક સિનિયર મંત્રી રહ્યા છે, એમને બધા મંત્રાલયોનો બહોળો અનુભવ છે, અને સાથે જ સાથે ટ્રબલ શૂટર છે। भारतीय जनता पार्टी ने જ્યારે પણ ગુજરાતમાં તકલીફ પડી હોય ત્યારે નીતિન પટેલ હાજર રહ્યા છે, એમણે પોતાની ભૂમિકા દાખવી છે અને જ્યારે જ્યારે પણ રાજ્ય સરકારને મુશ્કેલી આવી છે ત્યારે એમના નિવેદનોથી જ એમણે સામે જે વિપક્ષો છે એમને જવાબ આપ્યા છે। ત્યારે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ પણ હોય નીતિનભાઈ સરકાર પાસે હંમેશા અડીખમ ઊભા રહ્યા છે અને આ વખતે પણ જો નીતિન પટેલને गणवामां नहीं आवे तो पछी क्यांक नाराजगी ए पण जोवा मळशे, परंतु जे प्रकारनी गतिविधिओ कमलम सौथी महत्वनुं जे फेक्टर रहेशे ए कमलम ज रहेशे चित्रा, कारण के कमलममां जे पण एक्टिविटीज थवानी छे एमां फेस रीडिंगथी लईने बॉडी लेंग्वेजथी लईने त्यारे बधुं ज स्पष्ट करशे के आ वखते जे छे ए कोना हाथमां सत्तानी कमान जई शके छे। हाँ, ऑप्शन घणा बधा छे अने आ ऑप्शननी साथे साथे जे पण नेताओ छे बधा ज अनुभवी अने मतलब स्वीकृत चेहरा छे एवुं कही शकाय, कारण के मंत्रिमंडळमां होय के पछी धारासभ्य होय त्यारे के पछी कोई जवाबदारी संभाळता होय त्यारे ए बाबतो जे छे ए पण खूब ध्यान राखवा जेवी छे अने एवामां आ वखते जो नीतिन पटेल जे छे एक सीनियर मंत्री तरीके पण छे अने आटला अनुभवी तरीके पण छे त्यारे स्वाभाविक रीते पहली जे प्रेफरन्स छे ए पहलुं प्रेफरन्स नीतिन पटेलने आपवामां आवे जरूरी पण छे। बीजी बाबत जे छे ए पण छे के नीतिन पटेल जे छे हमेशा सरकार ने मतलब मीडिया समक्ष होय के पछी विपक्षों समक्ष होय ए हमेशा सरकारनी एक छवि स्पष्ट करता पण देखाय छे अने सरकारनी जे मनशा छे मनशा पण स्पष्ट करता देखाय छे। त्यारे नीतिन पटेल एक समझू नेता छे अने आखा बोला छे अने आ जे नीतिन पटेल छे नीतिन पटेलनी જે અનુભવી રાજકારણીની જે કારકિર્દી છે એને લઈને પણ અહીંયા આપ જોઈ પણ શકો છો કે જે ગતિવિધિઓ છે ગતિવિધિઓમાં હમણાં થોડી જ વારમાં નીતિન પટેલ પોતાના જે ડેલી રૂટીન છે એમાં નીકળી પણ શકે છે। બિલકુલ, આભાર સચિન, આપની સાથે ફરી એક વખત જોડાઈશું, પરંતુ અત્યારે જે અપડેટ છે મહત્વપૂર્ણ આપને આપી દઈએ, કમલમ ખાતે તમામ જે નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે।